નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે કુદરત જ્યારે માનવી થી છે ત્યારે તે માનવીને ગોઠણીય લાવી દે છે અને હાલ કુદરત કરી નાખ્યા છે તો ક્યાંક જીવલેણ બની રહ્યો છે અને આ બધામાં હાલ સૌથી કઢડી હાલત મેઘરાજાએ કેરળની કરી છે કારણ કે કેરળમાં સતત વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અહીં પૂર અને ભૂસ્ખલનના કારણે કુલ સત્યા લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલો મળ્યા છે જ્યારે આઠ લોકો ગુમ છે રિપોર્ટ મુજબ કેરળમાં રવિવારે વરસાદનું જોર ધીમું પડ્યું હતું પરંતુ પછી થોડા સમય બાદ વિનાશકારી વરસાદ પડતા જ ભૂસ્ખલનની દર્દનાક તસવીરો પણ સામે આવી છે જેમાં વરસાદને લગતી વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં સત્યાવીસ લોકોના મોત થઈ તેમજ કેરળના કોટાયમ જિલ્લામાં એનડીઆરએફ નું બચાવ અભિયાન ચાલુ છે જેમાં એનડીઆરએફ એ આઠ મહિલા અને સાત બાળક સહિત તેત્રીસ લોકોને બચાવીને સુરક્ષિત સ્થળે મોકલ્યા છે ત્યારે આમાં હવામાન વિભાગના મતે કેરળમાં હજુ એકાદ બે દિવસમાં વરસાદ જોર ઘટશે હવે જો ઉત્તર ભારતની વાત કરીએ તો રિપોર્ટ મુજબ મધ્યપ્રદેશ અને યાત્રાને હાલમાં રોકી દેવામાં આવી છે અને સોમવાર માટે શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે તો બીજી તરફ દિલ્હીમાં રવિવારથી જ વરસાદ પડી રહ્યો છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ દિલ્હી નોયડા ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં માં હળવાથી ભારે વરસાદની સંભાવના છે જ્યારે પશ્ચિમ યુપી અને હરિયાણામાં પણ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના સંભાવના છે 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 અનુસાર બંગાળમાં ઓક્ટોબર સુધીમાં વરસાદની જેમાં હવામાન વિભાગે આગાહી કરી કે ઉત્તર તેલંગાણા અને આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બનવાના કારણે બંગાળમાં વરસાદ પડશે તેવી શક્યતા છે અને ગાજવીજ સાથે અહીં વીજળી પણ પડી શકે છે જેને લઈને જળસ્તર વધતા બંધવાળા વિસ્તારોમાં પાણી છોડવાની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ કોઈ પહાડી વિસ્તારો બે હજાર અઢાર અને ઓગણીસ ના વિનાશકારી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી એ સીએમ પિનરાઈ વિજયન સાથે વાત કરી છે અને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્ર તમામ મદદ કરશે ત્યારે બીજી તરફ હિમાચલમાં અને મનાલીના પહાડો પર હિમવર્ષા થઈ છે અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે તેમજ શિમલા સહિતના મેદાની વિસ્તારોમાં રવિવારે આખો દિવસ વરસાદ ખાબક્યો હતો અને ઉત્તરાખંડના કેદારનાથમાં પણ હિમવર્ષા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ હિમાચલમાં રોહતા અને મનાલીના પહાડો પર હિમવર્ષા થઈ છે અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં રવિવારે આખો દિવસ વરસાદ ખાબક્યો હતો અને ઉત્તરાખંડના કેદારનાથમાં પણ હિમવર્ષા થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે જેને લઈને સોમવારે સ્કૂલ ટ્રેકિંગ બંધ રહેશે તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ